નજર કરીએ તો સમાચાર અમદાવાદથી. અમદાવાદ સહિત અનેક એરપોર્ટમાં સર્વર ખોરવાયું છે. ટેકનિકલ ખામીને કારણે એરપોર્ટ ઓપરેશન્સમાં ફેરફાર થયા છે. તમામ ઓપરેશન મેન્યુઅલી હાથ ધરવામાં આવ્યા છે. મોટા ભાગની એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઈ. વિશ્વવ્યાપી ટેકનિકલ ખામી હોવાને કારણે એરપોર્ટ સેવા પર અસર પડી છે. ચેકિંગ સહિતની લાઇનમાં લાગી શકે છે વધુ સમય, એટલે જ્યાં હાજર મુસાફરો છે તેમને થોડી હાલાકીનો સામનો ભોગવવો પડી શકે તેમ છે, કેમ કે સર્વર છે ખોટવાઈ ગયું છે અને આ વૈશ્વિક ખામી અત્યારે સામે આવી રહી છે. ટેકનિકલ ખામીને કારણે એરપોર્ટ ઓપરેશન્સમાં ફેરફાર થયો છે. સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, ટેકનિકલ ખામીને કારણે અત્યારે ઓપરેશન્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને અત્યારે જે મુસાફરો એરપોર્ટ પર હશે એમને પણ થોડી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જી બિલકુલ, ન માત્ર અમદાવાદ પરંતુ વિશ્વભરમાં જેટલા પણ એરપોર્ટ્સ અને ન માત્ર એરપોર્ટ્સ પરંતુ જે મોટાભાગની કોર્પોરેટ કંપની છે તેના લગતી જે સમસ્યા છે તે અત્યારે સામે આવી રહી છે. ખાસ કરીને જે ટેકનોલોજી છે, ટેકનોલોજી આધારિત જે માઇક્રોસોફ્ટ જે સર્વિસ પૂરી પાડે છે તેને લગતા જેટલા પણ સર્વિસીસ છે જે તેનો ઉપયોગ કરે છે તેમાં ખામી સર્જાતા અત્યારે જે વર્લ્ડવાઇડ એટલે કે વિશ્વવ્યાપી એક સમસ્યા સામે આવી રહી છે. ખાસ કરીને લોકોને લગતા જે પણ સેક્ટર હોય તેમાં પણ આ જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. અમદાવાદ શહેર સહિત અનેક જે એરપોર્ટ છે તેમાં અત્યારે ખામી સર્જાઈ રહી છે અને તેના કારણે જે અત્યાર સુધી જે ઓટોમેટિક પ્રક્રિયાઓ ચાલતી હતી તેમાં ફેરફાર કરવાનો વારો આવ્યો છે અને પરિણામે જે મેન્યુઅલ સિસ્ટમ છે તે કરવાની ફરજ પડી છે અને તેના જ કારણે જે ચેકિંગ ની પ્રક્રિયા હોય છે અને તેમાં પણ લાંબી કતારો જોવા મળી શકે છે તે પ્રકારની પણ એડવાઇઝરી છે તે અત્યારે આપવામાં આવી રહી છે. ઉપરાંત જે એરપોર્ટ ઓથોરિટી છે તે પણ સતત કાર્યશીલ છે. ઉપરાંત જે વિવિધ એરલાઇન્સ છે, ખાનગી એરલાઇન્સ, તેમના દ્વારા પણ જે મુસાફરો છે જે આગામી કેટલાક કલાકો અથવા તો પછી દિવસોમાં જે મુસાફરી કરવા જઈ રહ્યા છે તેમને પણ એક એડવાઇઝરી જાહેર કરીને થોડો જે સમય છે તે લઈને આવવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે જે તકલીફ છે તે વિશ્વવ્યાપી છે અને તેના જ કારણે જે અત્યારે સમસ્યા કેમનું હલ થાય તે પ્રકારે અત્યારે સતત આગળ વધી રહી છે. પરંતુ ખૂબ મોટી વાત આ કહી શકાય કે પાછલા દિવસોમાં અનેક જે સોશિયલ વેબસાઇટ છે તે પણ ઠપ થતી સામે આવતી હોય છે. તેવામાં જે માઇક્રોસોફ્ટની સર્વિસ છે અત્યારે ખોરવાતા અનેક જે સેક્ટર છે તેમાં તકલીફ છે તે જોવા મળી રહી છે અને પરિણામે એરપોર્ટ સહિત અનેક એવા સેક્ટર્સ છે ત્યાં આગળ અત્યારે જે કન્ઝ્યુમર્સ છે તેમને હેરાન થવાનો વારો આવ્યો છે. ક્યારે આ તકલીફની સમાધાન નીકળશે તે હજી સુધી કોઈ ચોક્કસ કહેવામાં નથી આવ્યું, પરંતુ એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે તકલીફ સામે આવી રહી છે તેને સરખી કરવા માટે જે ટીમ છે તે સતત કાર્યરત છે અને તેના જ કારણે એરપોર્ટ સહિતના સેક્ટરમાં જે ઓટોમેટિક જે ફોર્મેશનમાં વર્ક થતું હતું તેને અત્યારે મેન્યુઅલ કરવાની ફરજ પડી છે. બિલકુલ રોનક, આભાર સૌ માહિતી બદલ. એટલે કે આખા વિશ્વના જે એરપોર્ટ છે ત્યાં પ્રકારની ટેકનિકલ ખામી સામે આવી છે. એરપોર્ટના જે સર્વર છે ડાઉન થઈ ગયા છે, સર્વર ખોરવાય છે ન માત્ર અમદાવાદ પરંતુ વિશ્વભરના એરપોર્ટમાં. અત્યારે આ ટેકનિકલ ખામીને કારણે મુસાફરોને થોડી હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે.